નમસ્તે, જય શ્રી કૃષ્ણ. જ્ઞાનપથ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. તો ચાલો અભ્યાસ ચાલુ કરતા પહેલા આપણે ભગવાનને યાદ કરીશું. તો ચાલો બધા મારી સાથે શ્લોક બોલશે. હવે તો તમને શ્લોક બોલતા આવડી જ ગયો છે, જાતે આવડી ગયો છે ને. તો ચાલો કયો શ્લોક આવે છે આપણે બોલવાનો? તો કે ચાલો બધા મારી સાથે બોલશે એટલે તમને આવડી જાય અને પણ યાદ પણ આવી જશે. તો ચાલો, ત્વમેવ માતા જ પિતા, ત્વમેવ ત્વમેવ બંધુ જ શખા, ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિડમ, ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. ધોરણ HKG વિષય અંગ્રેજી, એમાં આજે આપણે પુસ્તકમાં જ પૂરીશું. કાલના વિડીયોમાં પણ આપણે પુસ્તકમાં પૂરેલું છે અને આજે પણ આપણે પુસ્તકમાં જ પૂરીશું. પૂરું છે ને પુસ્તકમાં? પુસ્તકમાં તો પૂરવાની મજા આવે આવે ને. તો ચાલો, અંગ્રેજીની આલ્ફાબેટ નવનીત પુસ્તક છે જે તમારે લઈ લીધી હશે. અને તો ચાલો કાઢી લે બધા પુસ્તક અંગ્રેજી અને પેન્સિલ અને રબર પણ સાથે લઈ લે. તો ચાલો, કાલના વિડીયોમાં તમને અંગ્રેજીમાં શું હોમવર્ક આપેલું હતું? તો કે પેજ નંબર 9 અને પેજ નંબર 11. 9 ઉપર શું હતું? એ ફોર એપલ, અને 11 ઉપર બી ફોર બોલ. તો ચાલો બધાએ લેશન કરી લીધું છે. તો ચાલો પેજ નંબર 12 ઉપર આવી જશે બધા. અને આજે શું શીખવાનું છે? સી ફોર કેટ. પણ આપણને અહીંયા સી ફોર કેમલ આપેલું છે. કેમલ એટલે શું થાય? ઊંટ. ઊંટ તો બધાએ જોયો જ હશે, જોયું છે ને. તો ચાલો પહેલાં તો 12 પેજ નંબર કાઢી લેશે, પેન્સિલ ને રબર પણ કાઢી લેશે. કાઢી લીધા. તો ચાલો શું છે? સી ફોર કેટ. તો ચાલો પહેલાં બે બોક્સમાં તો તમને સી ફોર કેટ ઘૂંટેલા જ આપેલા છે. ત્રીજામાં આપણે ઘૂંટવાનું છે પહેલાં અને પછી લખવાનું છે. તો ચાલો પહેલાં આપણે ઘૂંટવાનું આપેલું છે તો પહેલાં ઘૂંટીશું. સી ફોર કેટ. તો ચાલો હવે આપણે જાતે અહીંયા લખવાનું આપેલું છે. તો ચાલો કેવી રીતે લખશું? તો પહેલાં લાલ લીટી તમને દેખાય છે બધાને, ત્યાંથી આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે. ત્યાંથી લઈને બ્લુ લીટી સુધી લઈ જવાનું છે. આવી રીતે તમારે સી ફોર કેટ કરવાનો છે. તો ચાલો બીજી લાઈનમાં કરીશું, બાજુના બોક્સમાં સી ફોર કેટ, સી ફોર કેટ. હવે બીજી લાઈનમાં શું આપેલું છે? સી ફોર કેટ. પણ તમને પહેલાં છાપેલા આપેલા છે એમાં આપણે સામે ઘૂંટવાનું છે, એની ઉપર ઘૂંટવાનું છે. સી ફોર કેટ, સી ફોર કેટ. તો ચાલો ઘૂંટી લીધું અહીંયા. હવે એની બાજુમાં આપણે સી ફોર કેટ લખવાનું છે. લાલ લીટીથી ચાલુ કરવાનું અને બ્લુ લીટી સુધી આવી રીતે સરસ મજાનો વળાંકવાળો કરવાનો છે સી ફોર કેટ, સી ફોર કેટ, સી ફોર કેટ, સી ફોર કેટ. હવે નીચે ત્રીજી લાઈનમાં આપણે જાતે લખવાનું છે. તો ચાલો નીચે આપણે લખીશું સી ફોર કેટ, એ આપણે જાતે લખવાનું છે. બોલતું પર જવાનું અને લખતું પર જવાનું. સી ફોર કેટ, સી ફોર કેટ, સી ફોર કેટ, સી ફોર કેટ. તો ચાલો આ ઉપર આપણને પહેલી ABCDના સી ફોર કેટ આપેલા હતા એ આપણે લખી લીધા અને ઘૂંટી પણ લીધા. નીચે બીજી ABCDનો સી આપેલો છે પણ આપણે અત્યારે કરવાનો નથી, આપણે પછી આપણે શીખવાનું છે. તો ચાલો પેજ નંબર 12 ઉપર તમારે સી ફોર કેટ થઈ ગયો. તો ચાલો પેજ નંબર 13 બધા કાઢશે. તો ચાલો પેજ નંબર 13 ઉપર આવી ગયા.
ઉપર શું લખેલું છે, ગૃહકાર્ય. પણ ગૃહકાર્યમાં આપણે આજ અહીંયા જ કરાવી છીએ. થોડુંક તમારે અહીંયા કરવાનું છે અને થોડુંક તમારે ઘરે કરવાનું છે, એટલે તમને ઝાઝું બધું હોમવર્ક આવે નહીં અને તમને થોડુંક આવડી પણ જાય સાથે સાથે, અને તમને ઝાઝું હોમવર્ક લાગે પણ નહીં. તો ચાલો, શું આપેલું છે, સી ફોર કેટ. તો ચાલો, પહેલાં ત્રણ બોક્સમાં આપણે સી ફોર કેટ ઘૂંટવાના છે. તો ચાલો, પહેલાં પેન્સિલ હાથમાં લઈ લેશે અને પહેલાં ઘૂંટશે. શું? તો કે સી ફોર કેટ, સી ફોર કેટ, સી ફોર કેટ. તો ચાલો, ઘૂંટાઈ ગયું બધાને. હવે આપણે સી ફોર ખેટ જાતે લખવાનું છે. જો તમને પેજ નંબર 12 ઉપર શું આપેલું હતું, સી ફોર કેમલ, કેમલ એટલે ઊંટ. અને અહીંયા શું આપેલું છે, સી ફોર કેપ, કેપ એટલે ટોપી. તો આપણે જો સી ફોર કેટ બોલી શકીએ, કેટ એટલે બિલાડી, પછી સી ફોર કેમલ એટલે ઊંટ, અને સી ફોર કેપ એટલે ટોપી. તો તમને જે સરળ રીતે આપણે બોલી શકીએ એ આપણે બોલવાનું છે. તો તમારે અત્યારે સી ફોર કેટ પણ બોલવાનું છે. તો ચાલો, શું બોલાય, સી ફોર કેટ, 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 સી ફોર કેટ. તો ચાલો, આ બીજી લાઈન છે, તમારે જાતે ઘરે હોમવર્કમાં કરવાની છે. આ તમારું લેશન છે. અને ચાલો બાળકો, પેજ નંબર 14 ઉપર આવી જશે બધા. તો ચાલો બાળકો, આ 13 પેજ નંબર ઉપર મેં તમને જે આ લાઈન આપેલી છે સી ફોર કેટની હોમવર્કમાં, એ તો તમારે કરવાની જ છે. પણ નીચે જે તમને બીજી એબીસીડીના સી ફોર કેટ આપેલા છે એ તમારે કરવાના નથી. જ્યારે આપણે બીજી એબીસીડી શીખશું ત્યારે તમને હું આમાં પુસ્તકમાં કરતાં શીખવાડીશ. ત્યારે તમારે હોમવર્કમાં કરવાનું છે, અત્યારે કરવાનું નથી. અત્યારે ખાલી તમારે પહેલી એબીસીડીનો જે સી ફોર કેટ આપેલો છે એ જે બીજી લાઈન છે એમાં તમારે કરવાનું છે. તો ચાલો, પેજ નંબર 14 ઉપર આવી જશે બધા. તો ચાલો, પેજ નંબર 14 ઉપર બધા આવી ગયા. તો શું છે, તો કે 1 અને નીચે 2. ઓ 1 એટલે 1. તો ચાલો, આથી 1 છે ને, તમને 1 દેખાય છે ને. પછી આ મોર, તો કે 1 મોર છે. પણ 1 નહીં બોલવાનું, આપણે શું બોલવાનું અંગ્રેજી વિષયમાં, 1 બોલવાનું. એટલે આ શું છે, 1 હાથી છે અને 1 મોર છે ને. પછી નીચે 2 એટલે 2. તો અહીંયા તમને ટાઈગર, ટાઈગર એટલે વાઘ. વાઘ તમને કેટલા દેખાય છે, તો કે 1 અને 2. અને આ બાજુમાં શેનું ચિત્ર છે આ, તો કે પેરોટ. પેરોટ એટલે પોપટ. તો તમને પોપટના કેટલા ચિત્ર દેખાય છે, કેટલા પોપટ છે, તો કે 1 અને 2. તો ચાલો, પહેલાં આપણે 1 લખવાનો છે. તો ચાલો, આજે આપણે નવું શીખવાનું છે ને, સી ફોર કેટ પછી આ 1 ની નવો ટોપિક છે ને. આપણે એકવાર બુકમાં તો લખી જ લીધું છે, બધાને 1 થી 10 લખતા પણ આવડી ગયું છે ને. તો ચાલો, હવે પુસ્તકમાં આપણે લખવાનું છે. શું લખવાનું છે, 1. તો પહેલી લાઈનમાં આપણે જોશું તો પહેલી લાઈનમાં તમને આપેલું છે, છાપેલું આપેલું છે ને, તેમાં આપણે માથે ઘૂંટવાનું છે. તો ચાલો, પહેલાં આપણે ઘૂંટવાનું છે. તો જો કેવી રીતે ઘૂંટશું, પહેલાં ક્રોસ લાઈન કરવાની, ઊભી લીટી કરવાની અને નીચે આડી લીટી કરવાની. તો ચાલો, ઘૂંટાઈ ગયું 1. શું કહેવાનું, 1, 1, 1. તો ચાલો, ઘૂંટાઈ ગયું તમારે. હવે આપણે નીચે લખતા શીખવાનું છે. તો કેવી રીતે લખશું, તો જો પહેલાં આપણે ઊભી લીટી કરવાની, બ્લુ બે લીટી છે ને ઉપર નીચે, અહીંયા તમારે વચ્ચોવચ બે બ્લુ લીટીની વચ્ચોવચ ઊભી લીટી કરવાની છે. પછી જ્યાં બ્લુ લીટી પહેલી લીટી તમને દેખાય છે ત્યાંથી થોડુંક પહેલાં ક્રોસ લીટી આવી રીતે કરવાની, અને નીચે જે બીજી બ્લુ લીટી છે ત્યાં તમારે
આવી રીતે આડી લીટી કરવાની. તો થઈ ગયો તમને વન દેખાણો, કેવો સરસ મજાનો વન થયો થયો ને? તો ચાલો એવી રીતે આપણે વન શીખીશું. વન શું કહેવાય? વન 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 ધીમે ધીમે બધા લખજો. વન વન વન. તો ચાલો બધાને મારી સાથે વન લખાઈ ગયું લખાઈ ગયું. તો ચાલો બાજુમાં તમને વન આપેલો છે ને, તેમાં શું લખેલું છે ઉપર? ગૃહકાર્ય. પણ ગૃહકાર્ય હું તમને અહીંયા જ કરાવું છું, થોડુંક અહીંયા કરવાનું અને થોડુંક હું તમને લેશનમાં આપું છું. થોડુંક તમારે મારી જાતે કરવાનું, મારી સાથે સાથે કરવાનું અને થોડુંક તમને હોમવર્કમાં આપું છું. એટલે તમારે જાજુ લખવાનું આવે નહીં અને ધીમે ધીમે લખવાનું છે. તો ચાલો તમને પહેલાં પહેલી લાઇનમાં વન આપેલો છે એ તમારે ઘૂંટવાનો છે, છાપેલો આપેલો છે અને સામે ઉપર ઘૂંટવાનો છે. તો ચાલો શું કહેવાય? વન કહેવાય ને. વન વન વન. તો ચાલો હવે નીચે આપણે લખવાનું છે જાતે. વન 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 વન. તો ચાલો આ પહેલી બે લાઇન તમારે થઈ ગઈ અને નીચેની બે બીજી બે લાઇન છે એ તમારે હોમવર્કમાં કરવાની છે. તો આજે મેં હોમવર્કમાં તમને શું આપ્યું? તો કે પેજ નંબર 13 ઉપર તમને જે C4 કેટ છે એ તમને મેં ટાઈમ આપ્યો પહેલી એક લાઇન એમાં કરવાની છે અને આમાં બે લાઇન છે એ તમારે કરવાની છે હોમવર્કમાં. તો ચાલો આજનું હોમવર્ક શું મેં તમને આપ્યું? તો કે પેજ નંબર 13 ઉપર સી છે તમને બીજી લાઇનમાં આપેલો છે, પહેલી ABCDનો સી એ તમારે હોમવર્કમાં કરવાનો છે. અને પેજ નંબર 14 ઉપર વન છે એમાં તમને બે લાઇન આપેલી છે વનની, બે લાઇન મેં તમને કરાવી અને બે લાઇન તમારે ઘરે જાતે હોમવર્કમાં કરવાની છે. તો પેજ નંબર 13 અને 14 ઉપર જે હોમવર્ક આપેલું છે એ તમારે આજનું હોમવર્ક છે. તો ચાલો બાળકો આવજો. નમસ્તે.